સુરત શહેર ભાજપના હોદ્દેદાર શુક્રવારે એક પત્રકાર પરિષદ યોજી છે પ્રેસ કોન્ફરન્સ શહેરના ભાજપના ગ્રણીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બોલવાનો ઢંગ કરે છે બીજી તરફ દિલ્હીમાં તેમની જ સરકાર કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ હિન્દુ ધર્મના દેવી દેવતાઓ માટે અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા છે મંત્રીપાલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ક્યારેય ભગવાન નહીં માનવું રામકૃષ્ણ ઈશ્વર નહીં માનું ક્યારેય તેમનું પૂજન નહીં કરવું તેવું દસ હજાર લોકોની મેદની ધર્મ પરિવર્તન કરવામાં જણાવ્યું હતું તેમના શબ્દો માત્ર તેમના નથી પરંતુ હિન્દુ વિરોધી માનસિકતા છે આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલનો એક પ્રતિબંધ છે અગાઉ કાશ્મીર ફાયર્સ સ્પીલ રજૂ થઈ ત્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કાશ્મીર પંડિતોની વેદનાની ક્રૂર મજાક ઉડાવી હતી કાશ્મીર પંડિતોને દિલ્હીમાં નોકરી આપવાના મુદ્દે પણ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો ભારત દેશના કરોડો હિન્દુઓની આસ્થા ભગવાન રામ અને કૃષ્ણ સાથે જોડાયેલી છે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું તો તે પણ બદનામ કરવાનો પ્રયાસ કેજરીવાલ અને તેમની ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ જ પ્રકારે હિન્દુ વિરોધી નિવેદનો કરવામાં આવ્યા છે કેજરીવાલ તેમના હિન્દુ વિરોધી પક્ષમાં હાકી કાઢે તેવી માંગણી વ્યક્ત કરાઈ હતી